સુરત જિલ્લામાં જંગલી ડુક્કરો બન્યા આફત. રાતના અંધારામાં શેરડીના ખેતરોમાંથી ટોળું નીકળે છે અને એક રાતમાં પાકને બરબાદ કરી નાખે છે. પોતાનો કિંમતી પાક બચાવવા માંગરૂપ તાલુકાના ખેડૂતો હાથમાં મશાલ લઈને પાકની રખેવારી કરી રહ્યા છે. જંગલી ડુક્કરો સામે ખેડૂતો અને સરકાર પણ લાચાર છે. આવા સમયે ખેડૂતના મિત્ર અને રક્ષક બની દીપડાઓ ખેતરમાં દેખાતા હવે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. કેમ કે દીપડાના આગમનથી જંગલી ડુક્કરો ખેતરો છોડીને ભાગી રહ્યા છે. માંગરોળ તાલુકાના મોટી પારડી, વેલાછા, લીંબાડા, વાસુલી જેવા ગામોના ખેડૂતો ડુક્કરના ત્રાસથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા, પરંતુ તેમના વિસ્તારમાં દીપડાઓનું આગમન થતા હવે જંગલી ડુક્કરો ખેતરોમાંથી ભાગી રહ્યા છે. અમને જાણવા મળેલ છે કે આ ગામમાં હમણાં દીપડો 4-5 દિવસથી આંટા ફેરા મારે છે. જે સારી વાત છે. હવે આ ગામના એટલા હમણાં માવઠા અને એની અસરથી એટલી નુકસાન થયું છે. જે છતાં આ ડુક્કરનો એટલો ત્રાસ છે કે લોકો ત્રાહિમામ પોકાળી ગયા છે. જે સારી વાત છે કે દીપડો આ ગામમાં આવ્યો છે તો ડુક્કરનો જરાક ત્રાસ ઓછો લાગે છે. કોઈ ડરવાની જરૂર નથી ને દીપડાએ કોઈ વિગત. હા, આજુબાજુના ખેડૂતો બધા કહે છે કે દીપડા ખેતરમાં આવ્યા છે એમ, પણ મેં નજર જોયા નથી. પરંતુ ખેડૂતોને કહેવાથી માલમ પડે છે કે દીપડા આવેલા છે અને એ દીપડાથી હું તો માનું છું કે ખેડૂતોને ફાયદો છે. એનાથી બીવાની કંઈ જરૂર નથી. નેચરલ પ્રાણી છે, એમની સાથે જો સારો સુવ્યવહાર થાય તો એ ખેડૂતોને ઉપયોગી થશે. જે ડુક્કરનો એટલો બધો ત્રાસ છે, કંઈ એની ખેતી ખલાસ થઈ ગઈ છે. સરકાર પણ લાચાર લાગે છે, જેથી આ ડુક્કરોના ત્રાસથી બચવામાં આ દીપડો મદદરૂપ થશે. ચપળ અને ચાલાક પ્રાણી કે જેને સમયની સાથે પોતાની જાતને માનવ વસ્તી અને માનવ સાથે સહઅસ્તિત્વ જાળવી રાખી છે એવા દીપડાઓ દક્ષિણ ગુજરાતમાં આજે જ્યારે મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત એ શેરડી પકોટો બેલ્ટ છે અને મોટેભાગના ખેડૂતોની આજીવિકાનું મુખ્ય સાધન શેરડી છે. એ શેરડીમાં આજે જે ભૂંડો છે એ શેરડીના પાકમાં ખૂબ બગાડ કરી રહ્યા છે. એવા સમયે એક દીપડો આ ખેડૂત માટે તણાહાર બનાવી આવ્યો છે અને દીપડાઓ દ્વારા જે ભૂંડોનો શિકાર થાય છે એને કારણે ખેડૂતોને પોતાના પાકનું રક્ષણ મળે.